Hello students, welcome back to the platform of Vimla Vidyalaya e-classes. Last video lectures માં આપણે યુનિટ 2 ના મતલબ કે જે શરૂઆત કે ઇન્ટ્રોડક્શન કે જેનું રેપ્લિકેશન ઓફ ડીએનએ નું ઇન્ટ્રોડક્શન એના વિશે જોયું, મતલબ કે કેવી રીતે રેપ્લિકેશનની પ્રોસેસ એન્ઝાઇમ્સ દ્વારા શરૂ થાય છે અને કેવી રીતે રેપ્લિકેશનની પ્રોસેસ એન્ઝાઇમ્સની મદદથી જ સ્ટોપ થાય છે. મતલબ કે રેપ્લિકેશનમાં જે એન્ઝાઇમ્સ યુઝ થાય છે એ દરેક એન્ઝાઇમ વિશે આપણે ચર્ચા કરી. એના સિવાય આપણે એની અંદર જે ફર્સ્ટ સ્ટેપ છે ઇનિશિએશન એના વિશે જોયું. હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે ઇલોંગેશન અને ટર્મિનેશન એ લાસ્ટ જે બે સ્ટેપ છે એના વિશે જોઈશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ઇલોંગેશન. ઓકે, તો ઇનિશિએશન જે સ્ટેપ હતું, ફર્સ્ટ સ્ટેપ, એની અંદર આપણે ત્રણ એન્ઝાઇમ્સ યુઝ થતા હતા, હેલિકેસ, SSB પ્રોટીન એન્ડ ટોપાઇસોમરેઝ. ઓકે, સો હેલિકેસ એ ડબલ સ્ટેન્ડર્ડ જે ડીએનએ છે એને ઓપન કરવા માટે યુઝ થતું હતું, અનવાઇન્ડ કરીને. ઓકે, એના પછી જે SSB પ્રોટીન હતું એ સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન, મતલબ કે એ જે સિંગલ સ્ટ્રેન્ડ જે અનવાઇન્ડ થઈ છે ડબલ સ્ટ્રેન્ડમાંથી એને એઝ ઇટ ઇઝ એ રીતે રાખવા માટે, મતલબ કે એ ફરીથી વાઇન ના થઈ જાય એટલા માટે યુઝ થતું હતું. અને એના પછીનું ટોપાઇસોમરેઝ એટલે કે જે સુપર કોઇલ ફોર્મ થતી હતી એ સુપર કોઇલને રિલીઝ કરવા માટે યુઝ થાય. ઓકે, સો આ જે હતું એ ઇનિશિએશનની પ્રોસેસ હતી, એ હતી ડીએનએને ઓપન અપ કરવા માટેની અને એને એ રીતે સ્ટેબિલાઇઝ રાખવા માટે. હવેનું જે સ્ટેપ છે એટલે કે ઇલોંગેશન, એટલે કે એ રેપ્લિકેશનની પ્રોસેસને સ્ટાર્ટ કરવાની છે. ઓકે, કે જેમાં ચાર એન્ઝાઇમ યુઝ થતા હતા આપણે જોયા, કે પ્રાઇમેસ, ડીએનએ પ્રાઇમેસ, ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1 એન્ડ ડીએનએ લાઇકેસ. એના દરેક ફંક્શન્સ વિશે આપણે જોયું હતું. હવે આપણે એ પ્રોસેસ કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ડીએનએ પ્રાઇમેસ. ઇટ સિન્થેસાઇસિસ શોર્ટ આરએનએ પ્રાઇમર્સ વિચ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ધ ડીએનએ સ્ટ્રેન્ડ. એટલે કે જે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કે જે વાઇન્ડ અપ સોરી ડબલ સ્ટ્રેન્ડેડ હતું કે જે હેલિકેસથી ઓપન અપ થયું હતું, એમાંથી એ જે સિંગલ સ્ટ્રેન્ડેડ છે એને ટેમ્પલેટ તરીકે યુઝ કરશે અને જે આરએનએ પ્રાઇમર સિન્થેસિસ થશે આર ડીએનએ પ્રાઇમેઝની હેલ્પથી, કે જે આપણું રેપ્લિકેશન સ્ટાર્ટઅપ કરવા માટે યુઝ થાય છે. ઓકે, ડીએનએ પોલિમરેઝ 3 એટલે કે ડીએનએ પોલિમરેઝ 3 સ્ટાર્ટ્સ એડિંગ ન્યુક્લિયોટાઇડ ઇન 5' to 3' ડાયરેક્શન ટુ ધ 3' OH એન્ડ ધ પ્રાઇમર્સ ઓફ ધ પ્રાઇમર્સ દેટ ઇઝ ધ પોલિમરાઇઝેશન એક્ટિવિટી ઓફ પોલિમરેઝ 3. ઓકે, એટલે કે ડીએનએ પોલિમરેઝ 3 જે પ્રાઇમર એડ થયો હતો આરએનએ પ્રાઇમર એમાં 5' to 3' જે ડાયરેક્શન છે એની અંદર એ ન્યુક્લિયોટાઇડ એડ કરશે, એન્ડ બટ એક જ સાઇડમાં, કઈ સાઇડ કે 3' જે OH એન્ડ હશે પ્રાઇમરનો ત્યાંથી એ એડ કરવાનું સ્ટાર્ટ કરશે અને પોલિમરાઇઝેશન એક્ટિવિટી સ્ટાર્ટ થશે. ઇટ હેઝ ઓલ્સો પ્રૂફ રીડિંગ એક્ટિવિટી ઇન વિચ ઇટ રિપ્લેસ મિસમેચ બેઝ પેરિંગ. ઓકે, જે આપણે જાણીએ છીએ કે જે ડીએનએ પોલિમરેઝ 3ની પાસે પ્રૂફ રીડિંગ એક્ટિવિટી પણ છે, કે જે કોઈપણ પ્રકારના જે બીજા કોઈ જે ન્યુક્લિયોટાઇડ એડ થઈ ગયા હોય કે જે નહોતા થવા જોઈતા એ ન્યુક્લિયોટાઇડને એ શું કરશે, ત્યાંથી રિપ્લેસ કરી દેશે અને જે નેસેસરી હતો એ ન્યુક્લિયોટાઇડને એની અંદર એડ કરશે. ઓકે, એન્ડ ડીએનએ પોલિમરેઝ 3 સિન્થેસાઇઝિસ ન્યૂ ડીએનએ ફોર બોથ લીડિંગ એન્ડ લેગિંગ સ્ટ્રેન્ડ. ઓકે, તો એ સ્ટ્રેન્ડ્સ વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ લીડિંગ સ્ટ્રેન્ડ. ઓન ધ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ વિથ 3' to 5' ડાયરેક્શન ઓરિએન્ટેશન ન્યૂ ડીએનએ ઇઝ સિન્થેસાઇઝ કન્ટિન્યુઅસલી ઇન 5' to 3' ડાયરેક્શન ટુવર્ડ્સ ધ રેપ્લિકેશન ફોર્ક. એટલે કે 5' to 3' ડાયરેક્શનની અંદર રેપ્લિકેશન જે વાય શેપ મોડલ આપણું બનતું હતું, રેપ્લિકેશન ફોક જે આપણે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં તમને ફિગરમાં શો બતાવેલ હતું. ઓકે, તો એની અંદર જે લીડિંગ સ્ટ્રેન્ડ બનવાનું સ્ટાર્ટ થશે એક સાઈડ. ધ ન્યૂ સ્ટ્રેન્ડ દેટ ઇઝ કન્ટિન્યુઅસલી સિન્થેસાઇઝ ઇન 5' to 3' ડાયરેક્શન ઇઝ ધ લીડિંગ સ્ટ્રેન્ડ. ઓકે, એટલે કે જે કન્ટિન્યુઅસ હશે, જેની અંદર કોઈ પણ પ્રકારની ગેપ જોવા નહીં મળે, તો એ સ્ટ્રેન્ડ કે જે 5' to 3' ડાયરેક્શનમાં હશે એને આપણે લીડિંગ સ્ટ્રેન્ડ કહીશું. ઓકે, એના પછી જોઈએ લેગિંગ સ્ટ્રેન્ડ એન્ડ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. ઓન ધ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ વિથ 5' to 3' ઓરિએન્ટેશન મલ્ટીપલ પ્રાઇમર્સ આર સિન્થેસાઇઝ એટ અ સ્પેસિફિક સાઇટ્સ બાય પ્રાઇમેઝ એન્ડ ડીએનએ પોલિમરેઝ 3 સિન્થેસાઇઝ શોર્ટ પીસીસ ઓફ ન્યૂ ડીએનએ ઇન 5' to 3' ડાયરેક્શન.
એટલે કે 5-3 ડાયરેક્શન, એટલે કે જે લીડિંગ સ્ટ્રેન્ડ બની હતી એની સામેની સાઈડની જે ટેમ્પલેટ હતી ત્યાં આગળ આવી રીતના જે મલ્ટિપલ પ્રાઇમર્સ શોર્ટ ફ્રેગમેન્ટ્સ જે ડીએનએના છે એ બનવાનું સ્ટાર્ટ થશે, કે જે ડીએનએ પોલિમરેઝની હેલ્પથી બનશે. ઓકે, અને ધીસ સ્મોલ ડીએનએ ફ્રેગમેન્ટ્સ આર ડિસકન્ટિન્યુઅસલી સિન્થેસાઇઝ આર કોલ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ ડિસ્કવર બાય રેગી ઓકાઝાકી. ઓકે, એટલે કે આ જે ડિસકન્ટિન્યુઅસ હતા એટલે કે કન્ટિન્યુઅસ નથી, એમની વચ્ચે ગેપ્સ જોવા મળે છે. તો આ જે ફ્રેગમેન્ટ્સ હતા એ સાયન્ટિસ્ટ રેગી ઓકાઝાકી દ્વારા જે ડિસ્કવર કરવામાં આવ્યા હતા ને એના કારણે એનું નેમ જે છે ફ્રેગમેન્ટ્સનું એને ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ કહીએ છીએ. ધ ન્યૂ સ્ટ્રેન્ડ વિચ ઇઝ ડિસકન્ટિન્યુઅસલી સિન્થેસાઇઝ ઇન સ્મોલ ફ્રેગમેન્ટ્સ ઇઝ કોલ લેગિંગ સ્ટ્રેન્ડ. ઓકે, એટલે કે એને આપણે લેગિંગ સ્ટ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. ડીએનએ પોલિમરેઝ 1, આફ્ટર ડીએનએ સિન્થેસિસ બાય ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 1 યુઝિસ ઇટ્સ 5-3 એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી ટુ રિમૂવ ધ આરએનએ પ્રાઇમર્સ એન્ડ ફિલ ધ ગેપ્સ બાય એડિંગ ધ ડીએનટીપીસ ઇન ન્યૂ સ્ટ્રેન્ડ. એટલે કે જે પોલિમરેઝ 1 છે એની પાસે જે એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી છે એનાથી એ શું કરશે કે જે અનનેસેસરી જે ન્યુક્લિયોટાઈડ હતા કે જે એની અંદર એડ થઈ ગયા હશે તો એ લોકોને એ જે ન્યુક્લિયોટાઈડ્સ છે એને રિમૂવ કરી દેશે અને એની જગ્યાએ નવા ન્યુક્લિયોટાઈડ એડ કરશે. અને જે ગેપ્સ હતી અને આરએનએ પ્રાઇમર્સને પણ એ રિમૂવ કરશે અને સાથે જે ગેપ્સ હતી એને પણ એ સીલ કરી દેશે. ઓકે, ડીએનએ લાઇગેઝ, ધ ગેપ્સ બિટવીન 2 ડીએનએ ફ્રેગમેન્ટ્સ ઇઝ સીલ બાય ડીએનએ લાઇગેઝ એન્ડ ક્રિએટ કન્ટિન્યુઅસ ન્યૂ સ્ટ્રેન્ડ. ઓકે, એટલે કે ડીએનએ લાઇગેઝનું વર્ક છે કે જે જે ડીએનએ ફ્રેગમેન્ટ્સ હતા એની વચ્ચે જે ગેપ્સ રહી ગઈ હતી એના સિવાય જે એ બધી જ જે ગેપ છે લાસ્ટમાં દરેક પ્રકારની ગેપને સીલ કરવાનું કામ એ ડીએનએ લાઇગેઝ કરશે અને એક જે ડિસકન્ટિન્યુઅસ સ્ટ્રેન્ડ હતી એને કન્ટિન્યુઅસ બનાવશે. ઓકે, ટર્મિનેશન, ટસ પ્રોટીન. ઓકે, ધ રેપ્લિકેશન ફોર્ક મૂવ્સ 180 ડિગ્રી ઓપોઝિટ ટુ ઓરી સી એટલે કે રિજિયન બીકોઝ ડીએનએ ઇઝ સર્ક્યુલર ઇન પ્રોકેરિયોટ્સ. એટલે કે આ જે ટર્મિનેશનની વાત છે એ પ્રોકેરિયોટ્સની વાત છે કે જે એમની અંદર સર્ક્યુલર ડીએનએ હોય છે અને એ સર્ક્યુલર ડીએનએ 180 ડિગ્રી મૂવ કરશે અને જે રિજિયન જે કીધું હતું તમને કે ટસ રિજિયન કહેવાય કે જે ટર સાઇટ એ જગ્યાએ જે ટસ પ્રોટીન આવેલા હશે ટસ પ્રોટીન ડેવલપ થશે સેમાંથી કે જે ટસ જીન હતું એના કારણે અને એ જે ટર્મિનેશન કરવા માટે હેલ્પ થાય છે. એટલે કે અરાઉન્ડ ધીસ રિજન ધેર આર 7 ટર્મિનેટર સાઇટ્સ વિચ અરેસ્ટ ધ મૂવમેન્ટ ઓફ રેપ્લિકેશન ફોર્ક બાય બાઇન્ડિંગ ટુ ધ ટસ જીન પ્રોડક્ટ એન્ડ ઇનહિબિટ ધ ફંક્શન ઓફ હેલિકેઝ. એટલે હેલિકેઝનું જે ફંક્શન હતું જે અનવાઇન્ડ કરવાનું છે એને શું કરી દેશે ઇનહિબિટ કરી દેશે અને જે રેપ્લિકેશન સ્ટાર્ટ જે રેપ્લિકેશન કન્ટિન્યુઅસ હતું એને ટર્મિનેટ કરી દેશે ત્યાં સ્ટોપ કરી દેશે. એના પછી જે ડીએનએ ટોપોઆઇસોમરેઝ 2 છે કે વન્સ રેપ્લિકેશન ઇઝ કમ્પ્લીટેડ ધ 2 ડબલ સ્ટ્રેન્ડ સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ્સ એટલે કે ડોટર સ્ટ્રેન્ડ રિમેઇન ઇન્ટરલિંક. ઓકે, જે ઇન્ટરલિંક હશે જે ડોટર જે સ્ટ્રેન્ડ બનશે પ્રોકેરિયોટ્સની વાત છે એની અંદર સો ટોપોઆઇસોમરેઝ 2 કટ્સ ડીએસ ડીએનએ એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ટુ અનલિંક એન્ડ રિલીઝ 2 ડોટર ડીએનએ. એના પછી એ ડોટર ડીએનએને શું કરી દેશે રિલીઝ કરી દેશે કટ કરીને. ઓકે, તો આ એનું જે ફર્સ્ટ ઇનિશિએશનનું સ્ટેપ છે કે જેની અંદર જે એના જે ઓપન અપ થાય છે ડીએનએ. ઓકે, એની અંદર તમે જોઈ શકો છો કે જે આરએનએ પ્રાઇમર્સ એડ થાય છે હેલિકેઝથી એ ઓપન થયું, એસએસબી પ્રોટીન બાઇન્ડ થયા છે અને ટોપો આઇસોમરેઝ કે જે એની અંદર જે સુપર કોઇલિંગ ફોર્મ થઈ હતી એને રિલીઝ કરવાનું કામ કરશે. એની સાથે જે આરએનએ પ્રાઇમર એડ થયા છે અને ડીએનએ પોલિમરેઝ જે વર્ક કરી રહ્યું છે. એના પછીનું સેકન્ડ ફિગર કે જે કન્ટિન્યુ થાય છે આ પ્રોસેસ 5-3 ડાયરેક્શનની અંદર બંને સાઈડ અને એક સાઈડ છે એ લેગિંગ સ્ટ્રેન્ડ છે અને એક સાઈડ છે એ લીડિંગ સ્ટ્રેન્ડ છે. ઓકે, અને આ જે મતલબ કે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ છે એ બધા ડીએનએ લાઇગેઝથી આની અંદર સીલ થઈ જશે અને આ અહીંયા આગળ તમારું જે રેપ્લિકેશન છે એ અહીંયા સ્ટોપ થઈ જશે. જ્યારે એની અંદર ટર્મિનેશન સાઇટ આવશે એ જગ્યાએ એનું રેપ્લિકેશન સ્ટોપ થઈ જશે. ઓકે, અને જે નવી સ્ટ્રેન્ડ બને છે પેરેન્ટલ સ્ટ્રેન્ડની સામે જે નવી બને છે એ ડોટર સ્ટ્રેન્ડ હશે.
होप यू लाइक इट. थैंक यू फॉर वॉचिंग.